કેન્દ્ર સરકાર દ્વારા 2016માં એગ્રો બિઝનેસ કરનારા માટે એક કાયદો બહાર પાડ્યો હતો, જેમાં બિયારણો, જંતુનાશક દવાઓ કે ખાતરો વેચનારા વેપારીઓને કૃષિને લગતી ડિગ્રી હશે તો જ વેપારીઓ વેચાણ કરી શકશે, અથવા જૂની પેઢીના સંચાલકો કોઈપણ ઉંમરે તાલીમ મેળવી જૂની લાયસન્સ રિન્યૂ કરી શકશે, જેના પરિણામે દેશભરની સાથે ગીર સોમનાથના વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. દ્રષ્ટિ એવું છે કે ભારત સરકારે જે 2016 ની અંદર એગ્રો ઇનપુટ ના ધંધાર્થીઓ માટે જે નવો કાયદો લઈ આવ્યા છે, એ કાયદો ખરેખર ખેડૂતના હિતમાં છે. પરંતુ મારી દ્રષ્ટિએ એવું માનું છું કે અત્યારે અમે 12 લાખ ભારતના અંદર એગ્રો ઇનપુટના ધંધાર્થીઓ છીએ, અને એની અંદર અમે આજે 25-25 ને 30-30 ને 40-40 ને 50-50 વર્ષ જૂની પેઢીઓ ધરાવીએ છીએ. અને આજે પરિસ્થિતિ એવી થઈ છે કે અમને જે ડિગ્રીઓ માટે થઈને જે ટ્રેનિંગ કોર્સ આપવામાં આવી રહ્યા છે એનો સમય મર્યાદે છે, એ અમને એવું લાગે છે કે કદાચ ઓછો પડે એવું લાગે છે. અને એના માટે આજે અમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર જે કંઈ આ ટ્રેનિંગ ચાલે છે એવા શિક્ષણ વિસ્તરણ શિક્ષણ નિયામક અત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત છે શ્રી પારખિયા સાહેબ, તેઓને અમે અમારા જિલ્લાના લેટરપેડ ઉપર એક નિવેદન આપી અને એક એવી રજૂઆત કરેલી છે કે ભાઈ અમારા ગીર સોમનાથ જિલ્લાની ઉપર પણ અહીંયા સુંદર મજાની ફિશરીઝ કોલેજ છે, તો આપના દ્વારા અહીંયા ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવે કે જેથી કરીને મારા ગીર સોમનાથ જિલ્લાના આશરે 500-600 જે આ એગ્રો ઇનપુટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ છે તેઓને અમે સુંદર મજાની આપ ટ્રેનિંગ આપી શકો અને તેઓના ધંધાની અંદર જે ઉપયોગી છે એ બધું માર્ગદર્શન આપી શકો, જેના માટે અમારી આજે વિનંતીના અનુસંધાને અમે આજે આ મીટિંગનું આયોજન કરેલું છે. પરિસ્થિતિ એવી છે કે અત્યાર સુધી તો અમે કોઈ પણ લાયસન્સ પરવાનો લેવા જાય, રાસાયણિક ખાતર માટે હોય કે ફર્ટિલાઇઝરમાં ભાઈ પેસ્ટિસાઇડ જંતુનાશક દવા માટે હોય કે બિયારણ માટે હોય, ત્યારે કોઈ એમાં ડિગ્રીની જરૂર નહોતી. પણ આજે સરકારે જે એક સુંદર મજાનું આયોજન કર્યું છે, કાયદો બનાવ્યો છે ખેડૂતના હિતમાં કે તમારી પાસે તમે જે ધંધો લઈને બેઠા છો એમાં તમને ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, અને એના અનુસંધાને આજે એ લોકોએ અમુક કેમિકલ બિઝનેસ છે, દાખલા તરીકે રાસાયણ ખાતરો છે, પેસ્ટિસાઇડ જંતુનાશક દવાઓ છે, તો એની અંદર એ લોકોએ બીએસસી એગ્રી હોય, ડિપ્લોમા એગ્રી હોય, યા એવો કોઈ તમે એગ્રીકલ્ચર કોઈ કોર્સ કરેલો હોય કે જેની અંદર તમને ટેકનિકલ નોલેજ હોય, એ લોકોને જ આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે અથવા તો રિન્યુ કરવામાં આવે એવી આજે આ નવા કાયદાની મૂંઝવણ અને ગૂંચવણ ઉભી થઈ છે. સુધીના જે કઈ કાયદાઓ આવ્યા છે એ કાયદાની અંદર એવું બન્યું છે કે જે કાયદા બન્યા છે એ તારીખ પછીથી નવા જે ઇસ્યુ થનાર લાયસન્સો હોય એને આ વસ્તુ લાગુ પડવી જોઈએ. આજે અમે 50-50 વર્ષથી જે પેઢીઓ લઈને બેઠા છે, કોઈ 20 વર્ષ, કોઈ 10 વર્ષ, અમે આજે ભલે ટેકનિકલ નોલેજ નથી પણ પ્રેક્ટિકલ નોલેજ તો અમારા દરેક એગ્રોના મિત્રો પાસે છે. આજે ફિલ્ડ ઉપર જઈને કયો પાક છે એની અંદર કયો ઉણપ દેખાય છે, પાકની અંદર કયો રોગ દેખાય છે એના અનુસંધાને કયું ટેકનિકલ આપવાની જરૂર છે, કયા ડોઝમાં આપવાની જરૂર છે, આવું બધું જાણે છે અને અમને પ્રેક્ટિકલ અનુભવ છે. છતાં પણ આજે અમારે એવી પરિસ્થિતિ થઈ છે કે આજે 40 વર્ષ ને 50 વર્ષની ઉંમરે અમારે ફરી પાછું એજ્યુકેશન લઈ અને આ ટેકનિકલ નોલેજ લઈ અને સર્ટિફિકેટ હોય તો જ અમારું આ લાયસન્સ રિન્યુ થાય એવી પરિસ્થિતિનું થોડુંક કસમકસ પરિસ્થિતિ ઉભી થઈ છે અને અમારે વિસંગતતા ઉભી થઈ છે. અને તો અમારે જે કંઈ ખેડૂતના હિતમાં આયોજન થયું છે ખરેખર ખૂબ સારી વાત છે. હજી પણ જે કાયદાઓ આવી રહ્યા છે એ ખૂબ સારા ખેડૂતના હિતમાં બની રહ્યા છે, એને અમે ફોલો કરવા માંગીએ, સપોર્ટ કરવા માંગીએ. અમારી લાગણી એમ છે કે આ જે કંઈ એગ્રો ઇનપુટ એસોસિએશનની એક માગણી એવી છે કે કા ટ્રેનિંગ કોર્સ માટે ટ્રેનિંગ સેન્ટર ઊભા કરવામાં આવે કે જેથી કરીને બધા જ ડીલરોને આવરી લઈ શકાય અને જેથી કરીને કોઈ પણ ડીલર આજે પોતાનો ધંધો ગુમાવે નહીં અથવા ધંધો બદલાવો ન પડે, એના માટે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આમાં થોડી બાંધછોડ કરીને અથવા તો સમય વધારીને અથવા ટ્રેનિંગ સેન્ટરો વધારીને અને પોતાની આ વસ્તુને અમને સપોર્ટ કરવામાં આવે એવી લાગણીને